હેલો સ્ટુડન્ટ્સ વેલકમ ટુ જ્ઞાનશાલા તો કેમ છે અમારા નીટ એસ્પિરિયન્ડ સ્ટુડન્ટ્સ યસ છોકરાઓ તમારામાંથી ઘણા બધા છોકરાઓની હવે એક છેલ્લી ડિમાન્ડ એ છે કે સર હવે બસ અમારે નીટ એક્ઝામના માત્ર ત્રીસ દિવસ લાસ્ટ થર્ટી ડેઝ બાકી છે બોર્ડ એક્ઝામ ગુજસેટ એક્ઝામ અમારી હવે પૂરી થઈ ગઈ છે અને હવે ઘણા બધા છોકરાઓ ગુજસેટ પછી હવે વિચારે છે કે શું હવે લાસ્ટ થર્ટી ડેઝમાં નીટ અમારાથી ક્લિયર થાય કે નહીં અને સર હવે અમે એક મહિનો નીટની તૈયારી કરવા માગીએ છીએ અમે વોટ થોડી ઘણી પહેલાં તૈયારી કરેલી છે ઘણું બધું ભૂલી ગયા છે ઘણું બધું અમારેથી યાદ છે નથી બટ છેલ્લા એક મહિનાનો કંઈક એવો અમને જોરદાર માસ્ટર પ્લાન આપો ત્રણે સબ્જેક્ટનો કે જેના કારણે અમારી પ્રિપેરેશન અત્યારે ભલે ઓલમોસ્ટ ઝીરો હોય ઝીરોમાંથી અમે ફાઈવ હન્ડ્રેડ પ્લસ માર્ક્સ તો આરામથી કવર કરી શકીએ છોકરાઓ એટલી મસ્ત એનાલિસિસ કરીને આની પાછળ ઘણો બધો ટાઈમ આપીને તમારા માટે કેમિસ્ટ્રી એક સબ્જેક્ટ તો મારો છે જ બટ ફિઝિક્સ છે બાયોલોજી છે બધા સબ્જેક્ટનું એક એનાલિસિસ કરીને બધા ટીચર્સ સાથે ડિસ્કસ કરીને પાસ્ટના જૂના વર્ષોના છોકરાઓના બધાના એક્સપિરિયન્સ પ્લસ હવે નવી બ્લૂ પ્રિન્ટ એટલે કે આટલા વર્ષોથી જે નીટ એક્ઝામ લાસ્ટ યર સુધી કેમેસ્ટ્રીની જસ્ટ વાત કરું તો કેમેસ્ટ્રીમાં ટોટલ સોળ ચેપ્ટરમાંથી ક્વેશ્ચન્સ આવતા હતા હવે કેમેસ્ટ્રીમાં ડિલેટેડ સિલેબસ છે સેમ બાયોલોજીમાં સેમ ફિઝિક્સમાં તો હવે ડિલેટેડ સિલેબસ પછી ફર્સ્ટ ટાઈમ તમારી નીટ એક્ઝામ થવા જઈ રહી છે એટલે ઓબ્વિયસ છે કે ગયા વર્ષે જે પેપર પેટર્ન હતી એના કરતાં પેપર પેટર્ન જે ક્વેશ્ચન્સ તો સેમ છે બટ નંબર ઓફ ક્વેશ્ચન પર ચેપ્ટર દરેક ચેપ્ટરમાંથી જે ક્વેશ્ચન્સ આવવાના છે એ પણ બધું બદલાવાનું છે રાઈટ તો ઘણી બધી ડિસ્કશન આપણે આ વિડીયોમાં કરવાની છે બટ તમારા માટે એટલો ખતરનાક માસ્ટર પ્લાન આમ રેડી કરેલો છે કે ભલ ભલા છોકરાઓને અત્યારે એમ થશે યસ આઈ કેન ડૂ ઇટ મારું બેટું આપણાથી પણ નીટ તો ક્લિયર થઈ શકે એવું છે છે ને છે રાઇટ અત્યારે મિનિમમ ફાઈવ હંડ્રેડ પકડેલા છે બટ તમને હું આઈડિયા સ્ટ્રેટેજી આપીશ તમે એ રીતે કરશો તો આરામથી તમે ફાઈવ ફિફ્ટી સિક્સ હંડ્રેડ સુધી પણ પહોંચી શકો છો કે જે વિદ્યાર્થીઓ મીડિયમ લેવલની તૈયારી કરેલી છે રાઈટ બારમા ધોરણમાં મારા કોઈના કોઈ કોર્સમાં જોડાયેલા છો કાં તો યુટ્યુબ પર ભણેલા છો કે વોટ રીતે તમારું બારમું ધોરણ પણ સ્ટ્રોંગ છે તો આરામથી તમે આ હંડ્રેડ પ્લસ ક્રોસ કરી શકવાના છો હા છેલ્લા એક જ મહિનામાં તૈયારી સ્ટાર્ટ કરો તો કદાચ ફ્રીમાં ગવર્મેન્ટ સીટમાં એડમિશન ના મળી શકે પણ સેમી ગવર્મેન્ટ છે સેલ્ફ ફાઇનાન્સમાં પણ કદાચ એમ ને એટલે ડેન્ટલમાં કે બીજા કોઈ પણ ફિલ્ડમાં જે સાવ આપણે નર્સિંગ કરવાના કે બીજા કોઈ પણ અધર ફિલ્ડના મૂળમાં છે કાં તો આપણને એવું લાગે છે કે ચાન્સ હવે હાથમાંથી નીકળી ગયો છે તો તો બસ એના માટે છોકરાઓ આ મસ્ત માસ્ટર પ્લાન છેલ્લા ચાર પાંચ દિવસથી હું બધું વિચારીને ડિસ્કશન કરીને તમારા માટે રેડી કરી રાખેલો હતો સૌથી પહેલાં આપણો જે ટાર્ગેટ છે 500 પ્લસ એ કેવી રીતે એચીવ થાય એના માટે સૌથી પહેલા થોડુંક આપણે એક મસ્ત વર્ક કરવું પડશે ફૂલ કોન્સન્ટ્રેશન ફૂલ કોન્સિયસ રહીને તમારે અહીંયા જોવાનું છે એકદમ તમારા માટે નીટ એક્ઝામ ઇઝી ના કરી નાખો તો મને કહેજો તમે જુઓ ખતરનાક આપણે સૌથી પહેલા જે આપણો છોકરાઓ જે ટાર્ગેટ છે ફાઈવ હંડ્રેડ પ્લસ માર્ક્સનો રાઈટ એ આપણે એચીવ કેવી રીતે કરી શકવાના છે કે ફાઈવ હંડ્રેડ પ્લસ માર્ક્સ સ્ટેપ બાય સ્ટેપ આખું સબ્જેક્ટ વાઇઝ ડિસ્કશન જોઈએ તો તમને વધારે આઈડિયા આવશે રાઇટ આપણા મેઈન જે થ્રી સબ્જેક્ટ છે રાઈટ એમાં સૌથી પહેલાં કેમિસ્ટ્રી સબ્જેક્ટ મારો છે એટલે હું કેમિસ્ટ્રી લખું છું ફિઝિક્સ અને બાયોલોજી બાયોલોજી ભલે લાસ્ટ છે પણ બધા વિદ્યાર્થીઓને ખબર છે કે તમારે નીટમાં જબરજસ્ત સારામાં સારો સ્કોર કરવો છે તો સિક્વન્સ યાદ રાખો કે સૌથી વધારે તમારે બાયોલોજી પર તમારે ભાર આપવાનો છે ઓબ્વિયસલી તમારું બાયોલોજી સારું જ હશે બાયોલોજીના આટલા વર્ષના જૂના વર્ષના તમે ક્વેશ્ચન્સ જોજો તમને આઈડિયા આવશે બાયોલોજી સબ્જેક્ટ મારો નથી છતાં પણ આપણે જે ઓનલાઈન એક ક્રેશ કોર્સ સ્ટાર્ટ કરેલો છે એમાં ટીચર્સ સાથે મારે ડિસ્કશન થતું હોય જે કે સર આપણા બાયોલોજી છે એમની સાથે ડિસ્કશન થાય હું પણ પોતે થોડુંક ઊંડો આમાં આ વર્ષ પર્ટિક્યુલરલી બાયોલોજીમાં ઉતર્યો તો મને બાયોલોજી ફિલ્ડમાં એવો આઈડિયા મળ્યો છે કે લગભગ તમારે ટેક્સ્ટબુક લેવલના લાઇન ટુ લાઇન ટેક્સ્ટબુકમાંથી જ ટેસ્ટબુકમાંથી ક્વેશ્ચન્સ આવે છે બોર્ડ લેવલ નીટના બહુ હાઈફાય એટલા હાર્ડ લેવલના હોતા નથી તો તમે સિક્વન્સ તૈયારી કરવાની તે સ્કોરિંગ પાર્ટ તમારો સૌથી પહેલાં જે છે બાયોલોજી છે બરાબર પછી કેમિસ્ટ્રી પછી ફિઝિક્સ તો અત્યારે હું તમને એ સિક્વન્સમાં લખી આપું તો તમને વધારે સારું રહેશે સૌથી પહેલાં આપણે બાયોલોજી પર ફોકસ કરીએ બરાબર પછી સિક્વન્સમાં કેમિસ્ટ્રી પછી તમારું ફિઝિક્સ ઓબ્વિયસ છે કે તમે બાયોગ્રુપના સ્ટુડન્ટ છો ઇલેવન ટ્વેલ્થમાં તમે એટલું બધું કસ્ટ ટેન્થ સ્ટાન્ડર્ડથી તમારું બા સોરી મેથ્સ થોડુંક વીક હોય ઇલેવન્થ ટ્વેલ્થમાં તમે મેથ્સ પર એટલું બધું ધ્યાન આપ્યું નથી ફિઝિક્સ સબ્જેક્ટ તમને થોડોક હાર્ડ જ લાગતો હોય છે રાઈટ એટલે આપણે તૈયારીમાં પણ એને લાસ્ટમાં રાખીશું હવે બાયોલોજી કેમેસ્ટ્રી અને ફિઝિક્સ રાઈટ બરાબર કે નહીં યસ તો નાઇન્ટી ક્વેશ્ચન તમારે જે ફરજિયાત લખવાના હોય છે બાયોલોજીમાં એમાંથી આપણે સમજો કે તમે નાઇન્ટી નહીં ભાઈ અત્યારે પહેલાં પકડીને ચાલે તમે એમાં આટલા તમે આવો ટ્રાય કરો કે તમે સિક્સટી ટુ સેવન્ટી આપણે માર્ક્સ પ્રમાણે જઈએ ચલો પહેલાં તમે થોડું એનાથી પણ ઇઝી કરી આપું તમને કે બાલજીમાં તમે એવો ટાર્ગેટ કરો કે તમારા ટુ ફિફ્ટી થી બસો પંચોતેર માર્ક્સની વચમાં તમારા માર્ક્સ તમારે લાવવા પડશે એટલે કે તમારે સિક્સટીથી સોરી નોટ એસ નાઇન્ટી સેવન્ટી જેવા ક્વેશ્ચન સાહીઠ થી સિત્તેર ક્વેશ્ચન તમારે કરેક્ટ કરવાના છે એની વચમાં સિક્સટી ટુ સિક્સટી થ્રી સિક્સટી ફોર સિક્સ્ટી ફાઈવ કંઈ પણ હોઈ શકે છે બરાબર મતલબ કે તમે ટોટલ જે તમારી પાસે જે ક્વેશ્ચન્સ હોવાના છે એમાંથી પચીસ ત્રીસ ચાલીસ ક્વેશ્ચન પણ કદાચ નહીં આવડે તો પણ તમારે બહુ પ્રોબ્લેમ એટલો મોટો નહીં આવી જાય આમ મેં જસ્ટ એક પ્લાન એવો ગોઠવ્યો છે કે બાયોલોજીમાં તમારા ગમે તેમ કરીને તમારે ટુ ફિફ્ટી માર્ક્સ લાવી દેવાના છે બરાબર ટુ ફિફ્ટી માર્ક્સ લાવવા માટે તમારે લગભગ સિક્સટીની આસપાસ છ ચોક ચોવીસ એટલે બસો ચાલીસ થયા એટલે સિક્સ્ટી સિક્સટી વન સિક્સટી ટુ મતલબ કે સાહીઠ બાસઠ ત્રેસઠ ક્વેશ્ચન તમારા સાચા થઈ જાય બાકીના પચીસ ક્વેશ્ચન ખોટા પડશે નહીં આવડે તો પણ એની બતાવું છું કેવી રીતે તૈયારી કરવાની આટલા ક્વેશ્ચન નેક્સ્ટ આપણે કેમેસ્ટ્રી અને ફિઝિક્સ બંને થઈને બાકીના ટુ ફિફ્ટી માર્ક્સ આપણે કવર કરવા એટલે કે કેમિસ્ટ્રીમાં સો થી એકસો પચીસ માર્ક્સની વચ્ચે આપણે પ્લાન કરીએ છીએ આ મિનિમમ પ્લાનમાં ચાલે છે કે ભાઈ એકદમ મિનિમમ તૈયારી કરો તો એટલે કે તમારા માત્ર જેવા થી તમારા સાચા પડે છે પચાસ ક્વેશ્ચન પૂછાય છે તમારા સાચા પડે બાકીના ભલે બીજા બધા ક્વેશ્ચન તમે ના આડો કદાચ જોવો જ નહીં સોલ્વ ના કરો તૈયારી કરો નહીં છતાંય તમારા લગભગ સો થી એકસો પચીસની આસપાસ માર્ક્સ તમારા આવે ફિઝિક્સમાં પણ આપણે જોઈએ કે સો થી એકસો પચીસ માર્ક્સ આપણે આમાં પણ કવર કરવા છે એટલે આમાં પણ સેમ 25 થી તમારો આ બાયોલોજી તમારું ટુ ફિફ્ટી પ્લસમાં જવાનું અને આ બંને ભેગા થઈને તમારે ટુ ફિફ્ટી પ્લસમાં લઈ જવાનું છે એટલે તમે આમ ઓવરઓલ જોશો એટલે તમારા આરામથી ફાઈવ હંડ્રેડ પ્લસ તો તમે સ્કોર કરી શકશો કરી શકશો અને કરી શકશો એમ કહું છું કે તમે એક મહિનો પણ હું તમને જે રીતે પ્લાનિંગ આપીશ એ તમે સ્ટેપ બાય સ્ટેપ તમે જો તૈયારી કરતા ગયા આરામથી આ પચાસ ટકા ક્વેશ્ચન તમે સમજો કે ખાલી આવું કહેવાય નહીં બરાબર પણ ખાલી એક જ સ્ટાન્ડર્ડ તમે સરખું તૈયાર કરશો ટ્વેલ્થ સ્ટાન્ડર્ડનું તમારું એક્ઝામ્પલ લઉં છું જોજો ટ્વેલ્થ સ્ટાન્ડર્ડમાં આપણા દસ ચેપ્ટર છે

તમને હમણાં હું આઈડિયા આપો તો તમને વધારે ડિટેલમાં ખબર પડશે જો પર્ટિક્યુલરલી ડિટેલમાં વધારે પ્યોર ચેપ્ટર ચેપ્ટરવાઇઝ આખી ડિટેલમાં સ્ટડી તમને આના પછીના વિડીયોમાં હું કહેવાનું જ છું કેમેસ્ટ્રીમાં સૌથી પહેલાં એક આઈડિયા આપું કેમિસ્ટ્રીનું એક્ઝામ્પલ લઈને તમને આઈડિયા આપીશ જેના કારણે તમે ફિઝિક્સ અને બાયોલોજીની પણ તૈયારીમાં તમને દિમાગ ખુલશે કે અચ્છા ઓકે આ રીતે તૈયારી કરી શકાય આઈડિયા મેઇન વસ્તુ છે પ્લાનિંગ સમજાય કે ના સમજ્યા તો જુઓ કેમિસ્ટ્રીનું એક્ઝામ્પલ આપું કે અત્યાર સુધી જૂની સિસ્ટમ પ્રમાણે જોઈએ તો જૂની સિસ્ટમ પ્રમાણે જેટલા પણ ટ્વેલ્થ સ્ટાન્ડર્ડના ખાલી કહું છું ટ્વેલ્થ સ્ટાન્ડર્ડના જે પણ ચેપ્ટર્સ આપણા બધા કેન્સલ થઈ ગયા છે ઇલેવન્થના જે બધા કેન્સલ થયા છે તો એ જે ચેપ્ટર્સ કેન્સલ થયા એ બધા ચેપ્ટરમાંથી જે પણ કોઈ ક્વેશ્ચન્સ પૂછાતા હતા કોઈક ચેપ્ટરમાંથી એક ક્વેશ્ચન હતા કોઈક ચેપ્ટરમાંથી બે ક્વેશ્ચન હતા એ બધા જ અત્યારે હવે આમાં એડ થવાના કે નહીં થવાના થવાના હવે આપણી પાસે ઓગણીસ ચેપ્ટર છે છોકરાઓ અગિયાર બાર બંને થઈને તો કે યસ તો ઓગણીસ ગુણ્યા બે કરો એટલે આડત્રીસ થાય તમારા એટલે કે લગભગ બધા ચેપ્ટરમાંથી બે ક્વેશ્ચન પકડીને ચાલીએ તો એ બાર ક્વેશ્ચન હજી આપણી પાસે ફિફ્ટી ક્વેશ્ચન પૂછાય છે એટલે ક્વેશ્ચન ક્વેશ્ચન હજી વધ્યા વધ્યા હવે એ જે જે છે છે ચેપ્ટર એમાં દસ બાર ચેપ્ટર બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્રીમ ચેપ્ટર છે કે લગભગ એમાંથી ત્રણ ત્રણ ક્વેશ્ચન આલ્કોહોલ ચેપ્ટર છે આલ્ડીહાઇડ ચેપ્ટર છે જીઓસી આખું જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી છે રાઈટ પછી તમારું દ્રાવણ વિદ્યુત રસાયણ રાસાયણિક ગતિકી સંતુલન ઉષ્મા ગતિશાસ્ત્ર છે પછી અગિયારમાં ધોરણનું ચેપ્ટર નંબર ફોર છે કે જે મેઇન મેઇન ચેપ્ટર છે રાઇટ રેડોક્સ છે નાનું ચેપ્ટર છે નાનું ચેપ્ટર છે પછી જૈવિક અણુઓ નાનું ચેપ્ટર છે એમાં નાનું ચેપ્ટર છે રાઇટ એ પછી ડી અને એફ વિભાગ નાના ચેપ્ટર છે એ બધામાંથી કદાચ બે બે ક્વેશ્ચન પકડીને ચાલીએ આપણે પણ બાકીના જે ચેપ્ટર્સ છે કે એમાંથી તમારા બબે ત્રણ ત્રણ ક્વેશ્ચન પૂછાય છે રાઇટ ટ્વેલ્થ સ્ટાન્ડર્ડના જેટલા પણ આપણા આઠ મેઇન ચેપ્ટર છે એમાઈન અને જૈવિક અણુઓ અને ડીએફ એને કાઢતા સાત ચેપ્ટર ગણીએ એ સાતે સાત ચેપ્ટરમાંથી તમારા ત્રણ ત્રણ ક્વેશ્ચન લગભગ પૂછાવાના રાઈટ હું ખાલી જોજો તમને સ્ટેટિસ્ટિક સમજાવું છું કે ટ્વેલ્થ કેમેસ્ટ્રી સેવેન મીન ચેપ્ટર બરાબર દરેકમાંથી હું અત્યારે ત્રણ જ ક્વેશ્ચન પકડીને ચાલુ છું અમુકમાંથી ચાર પણ આવે છે તો સાત ગુણિયા ત્રણ ક્વેશ્ચન તમારે સોલ્વ કરવાના છે પચીસ થી મતલબ કે સમજો કે તમારી કેમિસ્ટ્રીમાં જે સો એકસો પચીસની આસપાસ માર્ક્સ લાવવાના છે એમાં લગભગ માર્ક્સ જેવા તો ખાલી આ છેલ્થના ચેપ્ટરમાંથી થઈ ગયા તમારામાંથી ઘણા બધા સ્ટુડન્ટને બીક લાગે છે સર અગિયાર હું ધોરણ અમને યાદ નથી ને ઉષ્માગતિ શાસ્ત્ર ને સંતુલન એ બધું સાઈડ પર મૂકો પેલા હું તો ખાલી ટ્વેલ્થ સ્ટાન્ડર્ડના મેઇન જે આ વન નંબર કહું છું આ ટુ નંબર સેવન જે મેઇન ચેપ્ટર છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આ જે ચેપ્ટર થઈ ગયા તમારા સાત ચેપ્ટર રાઈટ તો આ સાત ચેપ્ટર લગભગ તમારા ટ્વેન્ટી વન એટલે કે અહીંયા કરીએ આપણે એકવીસ ગુણ્યા ચાર બરાબર એટલે લગભગ તમારા એકવીસ ગુણ્યા ચાર કરીશું એટલે એસી અને ચોર્યાસી માર્ક્સ કદાચ મારે એમાં મિસ્ટેક હોય તો મને માફ કરજો બરાબર હા ચાર દુ આઠ અને એક ક્વેશ્ચન હોય છે બરાબર એટી ફોર માર્ક્સ તમારા આમાંથી થઈ ગયા સેકન્ડ પાર્ટ હવે જે ચેપ્ટર્સ બાકી છે તમારા એ બરાબર ત્રણ ચેપ્ટર જે છે એ ચેપ્ટર નંબર તમારો ફોર ચેપ્ટર નંબર નાઇન અને ચેપ્ટર નંબર ટેન આમાંથી આપણે પકડીને ચાલીએ કે ત્રણ ચેપ્ટરમાંથી બે બે ક્વેશ્ચન તમારા મિનિમમ યાર આવવાના ચાન્સીસ તો છે જ એટલે તમારા છ ક્વેશ્ચન અહીંયા થઈ ગયા તો અહીંયા છ ગુણ્યા ચાર બરાબર છ ચોક ચોવીસ તો તમે ટોટલ મારો એટી ફોર અને ચોવીસનું એટી ફોર અને ચોવીસનું ટોટલ મારશો એટલે તમારા અહીંયા આઠને એકસો ને આઠ માર્ક્સની આસપાસ સમજો ને સોથી એકસો દસની વચ્ચે પકડીને ચાલી એકાદો ખોટા બોટાતે પડે તો ખાલી ટ્વેલ્થ સ્ટાન્ડર્ડ કરો તો પણ તમારા સોથી એકસો દસ માર્ક્સની અંદર આવી શકવાના પૂરેપૂરા ચાન્સ છે લાવવાના છે કેમેસ્ટ્રીમાં મેક્સિમમ એકસો ને સ્કોર કરો તો સ્ટાન્ડર્ડ સ્ટાન્ડર્ડમાંથી તમારું આટલું થઈ ગયું હવે ઇલેવન સ્ટાન્ડર્ડના નવ ચેપ્ટર છે બધા જ બાકી એમાં તમે માસ્ટર થઈ જવાના યુટ્યુબ પર ફ્રીમાં જીઓસીનો વિડીયો મેં મૂકેલો છે એકદમ એ ટુ ઝેડ બધી જ વસ્તુ મસ્ત ડિટેલમાં ભણાવેલું છે યુટ્યુબ પર તમે જીઓસી કરીને સર્ચ કરજો ગુજરાતી મીડિયમ કરીને જેટલા પણ વિડીયો છે બધા જોઈ લેજો જાવ આટલા જબરજસ્ત લેવલનો કોટા લેવલનો જે કન્ટેન્ટ રિયલમાં છે જીઓસી કહેવાય ખાલી અગિયારમાં ધોરણનું જે આપણું આયુપીએસસી વાળું જે ચેપ્ટર હતું એ ચેપ્ટર જ ખાલી ભણાવી દઈએ અસર ને આ એસઆરને ઇલેવનને ટેક્સ્ટબુક જ ખાલી અને લોકો જીઓસી જીઓસી કરીને વિડીયો બનાવ્યા છે એવું નહીં રિયાલિટીમાં તમને એકચ્યુઅલીમાં જીઓસી કોને કહેવાય જે લેવલનું જીઓસી એમાં ભણાવેલું છે એ તમે જુઓ જીઓસીમાંથી તમારા ત્રણથી ચાર ક્વેશ્ચન બીજા પૂછાય છે બીજા બાર માર્ક્સ તમે એમાં એડ કરી લો બારથી સોળ માર્ક્સ બસ પૂરું થઈ ગયું

હું મારી નીટની બેચમાં ગેરંટી આપું છું કે હું તમને કહો સ્ટેપ બાય સ્ટેપ કરતા જાઉં આરામથી તમારા કેમેસ્ટ્રીમાં વન ફિફ્ટી અરાઉન્ડ સુધી પહોંચાડી દેસ ને સરખી તૈયારી કરો તો જબરજસ્ત તમારા માર્ક્સ આવે ને આવે છે પણ આપણે આ બધા જ ક્વેશ્ચન તમે સોલ્વ કરો છો તમારામાંથી કોકને ક્વેશ્ચન થાય કે સર ટ્વેલ્થ સ્ટાન્ડર્ડમાં તમે કહો છો પ્રમાણે ક્વેશ્ચન કદાચ પૂછાય આવડે એવું જરૂરી પણ નથી એટલે તો કીધું ને કે આપણે તો ટાર્ગેટ વન ફિફ્ટી સુધી લઈ ગયા છે ભાઈ સુધી પણ આરામથી પહોંચી શકાય છે તો વન ફિફ્ટીને બદલે દસ માર્ક્સ ગયા ભાઈ પંદર માર્ક્સ ગયા તો એકસો તો પહોંચી ગયા કેમિસ્ટ્રીમાં એકસો પાંત્રીસ થઈ ગયા ફિઝિક્સમાં કંઈક તમારા સો સવા સો માર્ક્સ આવ્યા તો કેમિસ્ટ્રી ફિઝિક્સ બે થઈને ટાર્ગેટ રાખો કે મારે ટુ પ્લસમાં બસો પચાસ બસો સાહીઠ બસો સિત્તેર સુધી પહોંચવાનું છે અને બાયોલોજીમાં બસો પચાસ સુધી પહોંચ્યો એટલે આરામથી તમારા ફાઈવ હંડ્રેડ પ્લસ બહુ જ ઓછી તૈયારીમાં નવું વધારે કંઈ કરવાનું નથી બારમા ધોરણની બધી તૈયારીઓ તમે કરેલી જ છે તમે કોઈના કોઈ બેચમાં તમે જો બાયોલોજીના સ્ટુડન્ટ છો અને મારી બુસ્ટર બેચમાં કે તમે કોઈ પણ મારથી બેચમાં જોઈન્ટ હતા અને તમારે નીટ કરવું છે તો સેચ પણ ગભરાશો ને ઇવન યુટ્યુબ પર પણ બધી મેં સ્ટ્રેટર્જીના બધા વિડિયો ઓલરેડી બધા એમસીક્યુ સોલ્વિંગની ટેકનિકના મૂકેલા છે થોડુંક એમાં લેવલ વધારવાનું હોય એના અમુક લોજિક હોય કેવું ખબર પડે છે પ્લેયરને આમ આમ તમે સ્ટાઇલ જોઈ ને હા માય બસ એનાલિસિસ છે કે અમારા જે ટીચર્સનું જે એનાલિસિસ છે ને આ તમે મથી મથીને થાકો પણ તમને આવડે નહીં આ દસ પંદર મિનિટનો વિડીયો જો ને એમાં તમને આમ હિંમત આવે આ તો આપણને ખબર જ નહોતી આટલું ઈઝીલી થઈ શકે એવું છે યસ અને હું એમ કહું છું કે તમારામાંથી હજી પણ ડિટેલમાં તમને સબ્જેક્ટ વાઈઝ બીજો પણ પ્લાન આમાં કેમેસ્ટ્રીમાં તમારામાંથી ઘણા વિદ્યાર્થીઓ એવા પણ હોય કે જેને દ્રાવણનું ચેપ્ટર બહુ અઘરું લાગે છે કોઈકને આલ્ડીહાઇડ બહુ અઘરું લાગે છે છોડો એની સામે અગિયારમાં ધોરણનો આવડકોષ્ટ વાળું ચેપ્ટર કરી નાખો મોલવાળું કરી નાખો પરમાણુનું બંધારણવાળું ચેપ્ટર કરી નાખો ઇઝી ચેપ્ટર છે બધા રાઈટ એ આરામથી તમે એમાંથી કેમિકલ બોન્ડિંગ વાળું ચેપ્ટર નંબર ફોર જે છે પરમાણુ બંધારણ બધા સોરી બોન્ડિંગ એટલે બંધારણ બધા હા બંધવાળું એ પણ આરામથી કરી શકો એવા છો તો એકના ઓરમાં બીજું છે એમાં તમારામાંથી ઘણા વિદ્યાર્થીઓ એવી ચિંતા કરે છે કે સર પી વિભાગ મને આવડતો અરે કોઈ ચિંતા કર જરૂર જ નથી છેલ્લા ટાઈમે પી વિભાગ સર નીટમાં પ્રેક્ટિકલ લેવલના ક્વેશ્ચન પૂછાવવાના જેને સેવન હંડ્રેડ પ્લસ માર્ક્સ લાવવા છે ને એને ચિંતા કરવાની તો એકાદો પ્રેક્ટિકલમાંથી પણ એકાદ કે બે ક્વેશ્ચન કદાચ પૂછાય તો એકાદો ક્વેશ્ચન પણ આપણે તો ક્યાં સેવન હંડ્રેડ પ્લસનો પહેલાં ટાર્ગેટ છે આપણો ટાર્ગેટ તો પેલા 500 550 ફિફ્ટી પ્લસ સિક્સ પ્લસ નો ટાર્ગેટ છે તો તૈયારી શીખો કે તૈયારી કરાય કેવી રીતે મારા મેં શીખવાડેલું છે કે તૈયારી કરવામાં કરવું છે ઘણું બધું મારે પણ મારી લાઈફમાં BMW મને પણ એવી ઈચ્છા છે કે હું BMW લઈને ફરું પણ BMW ના શોખમાં ડાયરેક્ટ BMW લાવી દીધું અને ઘરમાં પછી લોટ ને તેલ લાવવા પૈસા રહે ને એવું કહે બેઝિક રિક્વાયરમેન્ટ ઇઝ વોટ કે મારા ઘરની આ બેઝિક રિકવાયરમેન્ટ છે કે આટલું ઘર હોવું જોઈએ આ રીતની નાની તો નાની ગાડી આ છે તે છે પછી એક્સ્ટ્રા ફંડ વધે છે તેમાં હું આ આ આ સ્ટેપ બાય સ્ટેપ મારા જે પણ ડ્રીમ્સ જે સપના છે એમાં હું આગળ જેટલો પણ વધી શકું એટલો વધી શકાય લિમિટમાં રહીને કરવું પડે કે નહીં એમ પહેલા બેઝિક લેવલની તૈયારી પૂરી કરો એટલો કોન્ફિડન્સ વધશે કે ફાઈવ હંડ્રેડ સુધી પહોંચી ગયા ફાઈવ ફિફ્ટી સુધી પહોંચી ગયા રાઇટ ડેલી છ કલાક રીડિંગ કરવાની સોરી બારથી થી ચૌદ કલાક રીડિંગ કરવાનું છ કલાક ચડવા જવું છે એમને પોતાની રીતે જવાય નહીં કોઈ એના કોઈ પણ ગાઈડ કોઈ પણ કોચ કોઈ દિશા બતાવવાવાળી વ્યક્તિ જોઈએ અનુભવી વ્યક્તિ કે જે વર્ષોથી પોતે રસ્તા પર પસાર થયેલી છે હજારો લોકોને રસ્તા પરથી પસાર કરેલા છે થતા જોયેલા છે એમની ભૂલો એમને કરેલી સારી વસ્તુઓ બધું જોયેલું છે એને એક્સપિરિયન્સ છે સમજે કે સમજાય તો એ તમને રસ્તો હાથ પકડીને મહેનત તમારે જ કરવાની છે પણ એ હાથ પકડીને રસ્તો બતાડશે તો છ કલાક દિવસનું તમે કોઈ ના કોઈ ઓફલાઈન કે ઓનલાઈનમાં કોચિંગ લેતા હોવા જોઈએ અને બાકીના છ કલાક તમે પોતાની સેલ્ફ સ્ટડી કરતા હોવા જોઈએ ડોક્ટર બનવું છે ને જિંદગીમાં બહુ મોટા મોટા સપના છે અત્યારે બધા જ લોકો આમ વેકેશનના મૂળમાં છે અને નીટ વાળા ફરવા જવાય ના ગેમ રમાય ના આઈપીએલ જોવાય ના મામાના ઘરે જવાય તો બનવું છે જિંદગીમાં સપના મોટા છે તો ત્યાગ કરવો પડશે 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 ને જ અને એ કેટલો એક મહિનો આ એક મહિનો સરખો ત્યાગ કરી નાખ્યો તો જિંદગીમાં ઘણી બધી વસ્તુ બહુ મોટી અચીવ કરી લેવાના છો સમજાય ને સમજ્યા એટલે મિનિમમ બાર ચૌદ કલાક તો રીડિંગ કરવું પડશે 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 અને પ્લાનિંગથી કરો રોજ ખાલી કેમેસ્ટ્રીમાં એક જ ચેપ્ટર પૂરું કરો તો પણ આવનારા દસથી બાર દિવસમાં તમે આરામથી નેક્સ્ટ આના પછીના સેશનમાં આ બધી વસ્તુ તમને એક્સપ્લેન કરીશ આની સાથે કે કયા ચેપ્ટર તમે પ્રિપેર કરો તો વધારે તમે સારો સ્કોર કરી શકો એવા કયા દસથી બાર ચેપ્ટર છે આ એક તમને આઈડિયા આપ્યો સેમ આ સ્ટાઇલથી તમે ફિઝિક્સ છે સેમ આ સ્ટાઇલથી બાયોલોજીનું તમે એનાલિસિસ કરી અને કયા ચેપ્ટર તમારે કરવા જોઈએ એના માટે મેં તમને એક જસ્ટ ઉપર ઉપરથી કેમિસ્ટ્રીનો આઈડિયા આપેલો છે વધારે ડિટેલમાં કેમિસ્ટ્રી માટે પણ આપણે ડિસ્કશન કરીશું નેક્સ્ટ વિડીયોમાં પણ તમે એક આટલું સમજાય કે ના સમજાય તો મેં તમને કીધું એ રીતે કે તમારે તૈયારી કોઈકના અંડરમાં કરજો પ્લીઝ રાઇટ તો તમારી સારામાં સારી તૈયારી થશે લાસ્ટમાં તમને ખાલી એક મારે એક ઇન્ફોર્મેશન જે થોડી ઘણી આપવાની છે રાઈટ તમને બધાને ખબર છે કે ગુજરાતની નંબર વન પાવરફુલ કોઈ બેચ હોય ઓનલાઈન માટે તો અમે જે ત્રણ ટીચરો જે સ્ટાર્ટ કરી છે ફિઝિક્સમાં તમે એનબી બી સરને ઓળખો જ છો રાઈટ લેજન્ડ છે કેમિસ્ટ્રીમાં હમ લેજન્ડ એ બાયોલોજીમાં આપણા જે જે કે સર છે આણંદ વિદ્યાનગર કેવું કહેતા ને શાન હે ભાઈ ઢગલા બંધ છોકરાના ફાઈવ હંડ્રેડ પ્લસ સિક્સ હંડ્રેડ પ્લસ આણંદની જેટલી પણ સારી સારી સ્કૂલો છે આણંદ વિદ્યાનગરની એના જેટલા પણ ટોપર સ્ટુડન્ટ છે લગભગ બધા જે કે સર પાસે બાયોલોજી ભણતા હોય છે આ વિડિયો ઓનલાઈન યુટ્યુબ પર મૂકું છું તો ઓબ્વિયસલી હું કંઈક સમજી વિચારીને બોલું છું કે ભાઈ એમના સ્ટુડન્ટના રિઝલ્ટ કેવા હોય છે દેટ આપણા બધા ટીચર્સની ભણાવવાની સ્ટાઇલ શું છે તમે બધું જોયેલું છે તો માત્ર એક સબ્જેક્ટના ખાલી પચીસો રૂપિયા લેખે રાઈટ તમે કેમેસ્ટ્રીમાં ટોટલ સાત હજાર પાંચસો ફીસ ભરો જેમાં કેમિસ્ટ્રીના તો મને પચીસો રૂપિયા જ મળવાના હોય છે પણ એ પચીસો રૂપિયા તમારે લાઈફ બનાવી દેવાના છે તમે મારા કોઈ પણ સેશન જોશો અત્યારે ઓલરેડી જે છોકરાઓ અમારી મહાર બેચમાં કે જે પણ કોઈ બેચમાં ભણતા થાય બધાને તમે પૂછશો રિવ્યુ તમને મળશે કે જબરજસ્ત ક્યારે આજના દિવસે જે અમે નીટમાં ઇલેવન્થ સ્ટાન્ડર્ડના ચેપ્ટર ચાલુ કે છોકરાઓ ખુશ એમ કે સાહેબ શું તમે ભણાયું ચેપ્ટર એટલું જબરજસ્ત એકદમ ઈઝી ચેપ્ટર કરી નાખી છે કે બધા છોકરાઓને એટલે આરામથી એમની હું આંખોમાં આંખો નાખીને કહી જો હું કહું

પછી વધારે લેટ કરશો તો અમે પણ એડમિશન પછી નહીં આપીએ બેચ બંધ કરી દઈશું પછી હવે વધારે કંઈ જરૂર નથી ખાસ બીજી વસ્તુ ઘણા બધા ટેસ્ટ પ્રેક્ટિસ કરજો બરાબર છેલ્લે છેલ્લે ટેસ્ટ પ્રેક્ટિસ તમારે બહુ જ બધી કરવી જોઈએ પ્લસ કદાચ તમે અમારી કોઈ પણ બેચમાં જોડાવા ના માગતા હોય ડોન્ટ વોરી બટ તમને મારું ટીચિંગ સારું લાગતું કે નહીં આ સાહેબ યુટ્યુબ પર કેમેસ્ટ્રી ભણાવે છે એટલે જબરજસ્ત એમના લેવલે બીજા કોઈ પણ કન્ટેન્ટ કોઈ પણ વિડીયોઝ આવતા નથી તો બસ એ જ લેવલથી આપણે જે આ વર્ષે છોકરાઓને ભણાવી છે સેમ આપણી નવી બે હજાર પચીસ ની મારથી બેચ થ્રી પોઈન્ટ ઝીરો બસ ટૂંક જ સમયમાં ચાલુ થવા જઈ રહી છે તો તમારા જે પણ કોઈ જુનિયર્સ છે રાઈટ બોર્ડ અને ગુજકેટ બોર્ડ ગુજકેટ અને નીટ બે બેચ અલગ અલગ આપણે સ્ટાર્ટ કરીએ છીએ તો તમારા જે પણ કોઈ જુનિયર છે એને પ્લીઝ સજેસ્ટ કરજો અમને સપોર્ટ કરજો આખું વર્ષ તમને લોકોને યુટ્યુબ પર લગભગ બધા ચેપ્ટર નામે વિડીયો અપલોડ કરીને કારણ તમને પૂરેપૂરો દરેકે દરેક વખતે તમને આખું વર્ષમાં કોઈ એકાદા વિડીયોમાં કોઈ એકાદી વાર પણ એમ લાગ્યું હોય કે ક્યાર હું એટલો બધો મૂંઝાયેલો હતો ડિપ્રેશનમાં હતો કાં તો મને પ્રોપર આગળ વિઝન ક્લિયરિટી મળતી નહોતી અને આ સરનો આ વિડીયો કે આ ચેપ્ટરનો આ ટોપિક મેં જોયો અને મને જબરજસ્ત મજા આવી તમે લોકોએ ઢગલા બંધ વાર મારા બધા વિડીયોમાં બધી સરસ સરસ કોમેન્ટ કરેલી છે એ તમારો મારા પર ચોક્કસ એક ઋણ રહેશે તમારા બધાનો આભાર બીજા આવનારા કોઈ પણ વિદ્યાર્થીઓ જોયો તો એમને પણ લાગે કે ના આ સર બહુ જબરજસ્ત ભણાવે છે રાઈટ તો બસ આખું વર્ષ મેં તમને સપોર્ટ કર્યું તો લાસ્ટ ગુરુ દક્ષિણા તરીકે તમારે પણ મને થોડોક સપોર્ટ કરવો પડશે તો તમારા જે પણ કોઈ જુનિયર્સ છે એ બધાને આપણી ચેનલ ખાસ તમે એક વિદ્યાર્થી ખાલી બીજા એક જ વિદ્યાર્થીને આજે ને આજે મને સેન્ડ કરી આપે તો મારા જેટલા પણ સબસ્ક્રાઈબર છે એમાંથી દોઢાથી વધારે સબસ્ક્રાઈબર થઈ જાય કોર્સમાં પણ જો તમે પોતે જોડાયા હોય ને તમને કોઈના કોઈ ટાઈપનો ફાયદો થયો હોય તો ખાસ તમારા જુનિયર્સને પણ તમે સજેસ્ટ કરજો કે ભાઈ આ સર છે અમને તો બહુ લેટ યુટ્યુબ પર મળ્યા અને અમે કોર્સમાં જોઈન્ટ થવામાં વહેલા હતા તો સારું હતું લેટ પહેલા જ પડ્યા હતા તો તમે જોઈન્ટ થજો બહુ જ સારું કન્ટેન્ટ તમને ગુજરાતમાં કોઈ પણ જગ્યા પર તમે જોઈ લો તમને લાઈવ ક્લાસીસમાં થ્રીડી એનિમેશન છે મોડેલ્સ છે લાઇવ પ્રેક્ટિકલ ડેમોસ્ટ્રેટ કરીને બધી વસ્તુ લાઈવ એક્સપેરિમેન્ટ કરી કરીને કોઈ યુટ્યુબ પર ગુજરાતી મીડિયમમાં એક પણ ટીચર બનાવતા હોય તમે મને એક્ઝામ્પલ આપીને બતાવો તો છોકરાઓને ભણાવવા માટે આટલી બધી જબરજસ્ત બધી વસ્તુઓ જે આપણે રેડી કરેલી છે રાઇટ એના કારણે જ આટલા બધા છોકરાઓને આપણા ટીચિંગ કન્સેપ્ટ એક્સપ્લેશનની સ્ટાઇલ જોગ તમને બધાને જે ગમે છે તો બધી જ વસ્તુ મિક્સ મસાલા છે બધી જ વસ્તુની ઇફેક્ટ આવતા સાથે તમારું કંઈક રિઝલ્ટ બનતું હોય છે તો એની પાછળ ઘણી બધી મારી અને અમારા ટીમની મહેનત હોય છે આ બધી વસ્તુને એનાલિસિસ થમનેલ વિડીયોઝ અપલોડિંગ એડિટિંગ પાછળ તો બસ તમારા સાઈડથી એક અમારે ફેવર તરીકે તમારા કોઈપણ જુનિયર્સ છે ને આપણી ચેનલ તમે ખાસ તમે કોઈ પણ આ ટાઈપના કોર્સમાં તમે જોડાવો તો વેલ એન્ડ ગુડ બરાબર તમારું રિઝલ્ટ તો જબરજસ્ત બનવાનું બનવાનું ને બનવાનું તમારે જોઈન્ટ થવો હોય તો વહેલી તકે જોઈન્ટ થઈ જજો ન થાવ તો પણ અમે કોઈ ફોર્સ કરવાના નથી રાઈટ લાઈફ ઇઝ યોર્સ તમારી લાઈફ છે તમારું પોતાનું ડિસિઝન છે હા પસ્તાવો ના રહેવો જોઈએ કે કાસ કદાચ આપણે જોડાઈ ગયા હોય તો સાત હજાર પાંચસો તે બહુ મોટી રકમ નહોતી બટ એની સામે હવે અમારે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલમાં સોરી સેલ્ફ ફાઇનન્સ કોલેજમાં વીસ લાખ પચીસ લાખ પચાસ પચાસ લાખ રૂપિયા ફીસ કે ડોનેશન ભરવું પડે છે કાં તો એમબીબીએસને બદલે ડેન્ટલમાં કે હોમિયોપેથિકમાં એડમિશન મળ્યું પણ જોડાઈ ગયા હોત તો ક્યાંક આજે અલગ હોત તો આ રકમની સામે આખી જિંદગી જે છે તમારી એ આ રકમ કોઈ જ કિંમત ગણાય નહીં આની એટલી મોટી લાઈફ તમારી જે છે કે આખી લાઈફ બદલાઈ જવાની છે રાઈટ આજે તમને વિઝન દેખાડ્યું અલગ એંગલ બાકી તમને વિચાર આવે તો ઠીક છે ના આવે તો પણ નહીં કોઈ વાંધો નહીં ભગવાન બધાને સારા વિચારો આપે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના બાકી તમારા જુનિયર્સને અમારી ચેનલ સજેસ્ટ કરજો રાઈટ અને કેમિસ્ટ્રીમાં આ જે એનાલિસિસ તમને સમજાયું એ ગમ્યું હોય તો ખાસ થેન્ક યુ લખજો વિડીયોને લાઇક કરજો અને હજી પણ ડિટેલમાં આખું કેમિસ્ટ્રીનું તમારે એનાલિસિસ જોઈતું હોય નીટ માટેની યુટ્યુબ પર પણ વિડીયો સિરીઝ બધી લાવવાના છે તો એના માટે ખાસ તમે કોમેન્ટ લખજો રાઈટ કે અમારે આખું ડિટેલ કેમિસ્ટ્રીનું એનાલિસિસ સર બતાવો ચેપ્ટર ચેપ્ટરવાઇઝ તો એનો પણ વિડીયો તમને બતાવી આપીશું બરાબર ચાલો છોકરાઓ તો લાસ્ટમાં બધા છોકરાઓને ટાટા બાય બાય આવજો જય સ્વામિનારાયણ બસ મારો આ એક જ વસ્તુ છે કે મારા દરેક વિદ્યાર્થીઓને લાસ્ટ થર્ટી ડેઝમાં ફાઇવ હંડ્રેડ પ્લસ માર્ક્સ આવવા જોઈએ અને એનો બસ બહુ જ ઓછા ટાઈમમાં તમને જબરજસ્ત માસ્ટર પ્લાન આપ્યો કે નહીં ઓકે સારું છોકરાઓ ચાલો તો બધાને બાય ભાઈ આવજો જય સ્વામિનારાયણ